સુરતમાં હતિયાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અથવા વિસ્તારમાં સગરામપુરા તલાવડી ખાતે બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. સરા જાહેર 3-4 ઇસમોએ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે બિલ્ડર આરીફ કુરેશી નમાઝ પઢીને મસ્જિદમાંથી નીકળ્યા હતા. દરમિયાન તેમના પર હુમલો થયો હતો. એ રસ્તા પર પડી ગયા હતા. બાદમાં તેને તીક્ષ્ણ હથિયારના ઘા છીંકી દેવામાં આવ્યા હતા, જેથી તેનું મોત નિપજ્યું હતું. 55 વર્ષની મૃતકની ઉંમર હતી. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું કે ઘટના સ્થળેથી DVR કબજે લેવામાં આવ્યું છે. CCTVમાં ઘટના કેદ થઈ છે. બે શંકાસ્પદના ફોટો પણ સામે આવ્યા છે. પોલીસની ટીમ આરોપીઓને શોધવા પ્રયત્ન કરી રહી છે. ઝડપથી આરોપીઓને ઝડપી લઈ હત્યાનું કારણ પણ સામે આવી જશે. જોકે રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તલાવડી એરિયાનો વારી સુરેશી નામથી વ્યક્તિને 55 સાલ થી અંદર એમથી બે લડકે સીસીટીવી ફૂટેજ ને ડેડ ફ્રેમ કો મારતે હુએ દિખ રહે હૈ. મસ્જિદ મેં સે નમાજ પઢકે બહાર નિકલ રહે થે. અંદર કે ઉનકે પીછે સે અંદર કે બે લડકે ફૂટેજ મેં દિખ રહે હૈ. જો ઉન દોનો કો આઇડેન્ટિફાઈ કિયા જા રહા હૈ ઔર ઉનકો પકડને કે લિયે ટીમ લગા દી ગઈ. ક્રાઇમ ઓફ એસી બિલ્ડર થે ઔર બિલ્ડિંગ લાઈન મેં કામ કર રહે થે. બાકી અભી ઇન્વેસ્ટિગેશન ચલ રહા હૈ. કોન કોન આરોપી થે उनका भी फोटो हमारे पास आ गया है. उनको आइडेंटिफाई किया जा रहा है और टीम लगा दी गई उनको पकड़ने के लिए. जैसे ही वो पकड़े जाएंगे इन्वेस्टिगेशन में आगे बढ़ेगा. इन्वेस्टिगेशन तो आपको इन्फॉर्म करेगा. किस तरह के हथियार से इनको करिया जैसा इनके हाथ में दिख रहा है. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज, सूरत.